नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज में आप सबनું स्वागत છે। સમાચારોની સાથે હું છું સોનલ। શરૂ કરીએ વિસ્તૃતમાં સમાચાર। તે પહેલા સમાચાર, ફિલ્મ અભિનેતા ઇરફાન ખાન મુદ્દે આ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। અને જાણીતા અભિનેતા છે ઇરફાન ખાન, કે જેમનું નિધન થયું છે। જાણીતા અભિનેતા ઇરફાન ખાન ગઈકાલે મુંબઈની હોસ્પિટલમાં તેમને એડમિટ કરવામાં આવ્યા હતા અને તેમનું નિધન થયું છે। દુઃખદ સમાચાર, ફિલ્મ અભિનેતા ઇરફાન ખાન મુદ્દે આ સમાચારો કે તેમનું નિધન થયું છે। ગઈકાલે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા। फिल्म अभिनेता इरफान खान मुद्दे आ समाचारो अने सौ कोई अभिनेताओं में दुखनी लागणी प्रसरी छे। जाणीता हता अने खूब ज सारा एक्टर पण हता इरफान खान। गई काले मुंबईनी हॉस्पिटल में तेमने एडमिट करवामां आव्या हता। सारवार अर्थे तेमनी एडमिट अने तेमनी सारवार चाली रही हती। फिल्म अभिनेता इरफान खान मुद्दे आ समाचारो। जाणीता अभिनेता इरफान खान के अनेक फिल्म में तेमने सारू एवं काम करेलू छे अने सौना लोकप्रिय पण। बॉलीवुड एक्टर इरफान खान अने तेमनी तबियत अचानक खराब थता तेमने मुंबईनी कोकिलाबेन धीरूभाई अंबाणी हॉस्पिटल में आईसीयू में एडमिट करवामां आव्या हता। अने दुखद आ समाचारो के तेओनुं निधन थयुं छे। जाणीता अभिनेता इरफान खान अने अनेक एवी सफल मूवीज पण તેમણે કરેલી છે અને સૌ કોઈના લોકપ્રિય પણ હતા। તેમના એક્ટિંગના ખૂબ જ વખાણ પણ થતા હતા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કામેશ ચોકસી પાસેથી। કામેશ, અભિનેતા છે ઇરફાન ખાન અને તેમના જ મુદ્દે આ સમાચારો, તેમનું નિધન થયું છે। બિલકુલ ચોક્કસ સોનલ, આપને જણાવ્યું કે અત્યારે મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે બોલિવૂડના એક્ટર ઇરફાન ખાનનું નિધન થયું છે। સૌથી મહત્વના અને દુઃખના સમાચાર કહી શકાય, કારણ કે મહત્વની વાત એ છે કે હાલમાં જ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ગઈકાલે ઇરફાન ખાનને દાખલ કરવામાં આવ્યા હતા અને મહત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી એક ગંભીર બીમારીથી તેઓ પીડાતા હતા। ગઈકાલે તેમને મુંબઈ સ્થિત કોકિલાબેન હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા હતા અને મહત્વની બાબત એ પણ સામે આવી હતી કે હજી અગાઉ થોડાક સમય પહેલા જ ઇરફાન ખાનના મધર જે છે સઈદા બેગમનું પણ નિધન થયું હતું, જ્યારે તેઓ લોકડાઉનનો સમય અત્યારે ચાલી રહ્યો છે અને જેને લઈને તેઓ પોતાના માના અંતિમ દર્શન તેમણે વિડીયો કોન્ફરન્સથી કર્યા હતા। અત્યારના મહત્વના સમાચાર એ છે કે ગઈકાલે તેમની તબિયત લથડતા કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયા, આઈસીયુમાં તેમને રાખવામાં આવ્યા હતા અને ઇરફાન ખાનનું નિધન થયું છે। મહત્વની વાત એ છે સોનલ કે તેમનું બોલિવૂડમાં તેમણે ઘણી પ્રખ્યાત ફિલ્મોમાં પણ ઉમદા કામગીરી કરી છે અને તેમના ચાહકોમાં એક શોકનો માહોલ ફેલાયો છે। તેમને કઈ બીમારી હતી? આપને અગાઉ જણાવ્યું કે તેઓ એક અસાધ્ય ગંભીર બીમારીથી પીડાતા અને જેને લઈને અગાઉ પણ તેમને ટ્રીટમેન્ટ કરી હતી, ત્યારબાદ પણ તેમની જે સ્પીડી રિકવરી થવી જોઈએ તેવી રિકવરી નહોતી થઈ। ત્યારબાદ ગઈકાલે ફરીથી તેમની તબિયત લથડી હતી અને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા। અને અત્યારની હાલની જો વાત કરવામાં આવે તો ઇરફાન ખાનના નિધનના સમાચાર જે છે તે ફિલ્મ મેકર સુજીત સરકારે ટ્વીટ કરી અને સત્તાવારીના જાણકારી આપી હતી કે ઇરફાન ખાનનું નિધન થયું છે અને તેમના પરિવારને પણ સાંત્વના પાઠવી હતી। અને આપને એ પણ વધારાની માહિતી આપી દઉં કે 2018ની સાલમાં ઇરફાન ખાનને ન્યુરો ઇન્ફ્રોફાઇન ટ્યુમરની બીમારી હતી અને તેને લઈને લંડનમાં પણ તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો। તબિયતમાં ક્યાંક સુધારો થતો હતો તો ક્યાંક ફરીથી તેમને બીમારી ઉટલો મારતી હોય તેવા પણ સમાચાર મળી રહ્યા હતા અને આ તમામ બાબતોની વચ્ચે ગઈકાલે તેમને જ્યારે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની હાલત દાખલ કરાયા સમયે જ ગંભીર હતી અને ત્યારબાદ તેમને આઈસીયુમાં દાખલ કરતા ફૂલ ટ્રીટમેન્ટ તેમને આપવામાં આવી હતી, પરંતુ હાલ એમના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે। જી કામેશ, તેમને અનેક ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચૂકેલા છે અને તેમના ફેન માટે આ દુઃખદ સમાચારો ચોક્કસ કહી શકાય, કારણ કે ઇરફાન ખાનની જો વાત કરવામાં આવે તો ઇરફાન ખાને ઘણી ઉમદા ફિલ્મોમાં પણ કામગીરી એ કરી છે અને ઉત્તમ પ્રકારના કિરદાર પણ તેમણે કરેલા છે અને કહી શકાય કે અત્યારે ઇરફાન ખાનના જે નિધનના સમાચાર આવ્યા છે તેને લઈને તેમના ચાહકોમાં ચાહકો સહિત સમગ્ર બોલિવૂડમાં અત્યારે ઘેરી શોકની લાગણી ફેલાઈ ગઈ છે। જી, જે રીતે કામેશ આ સમાચારો પ્રાપ્ત થયા, ફિલ્મ જગત માટે આ દુઃખદ સમાચારો, કોઈ સેલિબ્રિટીએ દુઃખ વ્યક્ત કર્યું તે વિશે કોઈ સમાચારો? અગાઉ મેં આપને જણાવ્યું તેવી રીતના સુજીત સરકાર જે ફિલ્મના ડાયરેક્ટર છે તેમણે ટ્વીટ કરીને સત્તાવાર રીતના જાણ કરી છે અને તેને લઈને કહી શકાય કે અત્યારે સત્તાવાર રીતના જાણકારી આપવામાં આવી રહી છે કે ઇરફાન ખાનનું નિધન થયું છે અને તેને લઈને અત્યારે કહી શકાય કે ફિલ્મી જગત સહિત તેમના ચાહકોમાં એક ઊંડી દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે। મહત્વની વાત એ છે સોનલ કે
જો ઇરફાન ખાનની કારકિર્દી ઉપર જો વાત કરવામાં આવે, તેમના જીવન જર્મર ઉપર વાત કરવામાં આવે, તો 7 જાન્યુઆરીએ તેમનો જન્મદિવસ હતો અને તેમના પત્નીનું નામ વાત કરવામાં આવે તો સુપત્રા સિકંદર કરીને તેમના પત્ની જે છે, તેમની પત્ની સાથે પણ ઘણી વખત તેમને પારિવારિક જિંદગીમાં પણ ઘણા અનુભવ રહેલા હતા. અને તેમના કેરિયરની જો વાત કરવામાં આવે તો તેમનું એક કહી શકાય કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એક આગવું યોગદાન રહ્યું છે. તેમની ફિલ્મોમાં પણ તેમનો જે રોલ હતો એ દમદાર રોલ હતો, જેને લઈને તેમને આઈફા એવોર્ડ તરફથી પણ બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવેલો હતો. ફિલ્મફેર એવોર્ડમાં પણ બેસ્ટ એક્ટરનો એવોર્ડ તેમને મળેલો હતો. અને આ ઉપરાંત મહત્વની વાત એ છે કે તેમની જો મૂવીની વાત કરીએ તો હિન્દી મીડિયમની પણ ઘણી મૂવીમાં તેમણે કામ કર્યું છે. અંગ્રેજી મીડિયમ નામની ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું છે. બ્લેકમેલ સહિત ઘણી એવી મૂવી જે છે કે તેમાં તેમને ઉત્તમ કિરદાર નિભાવ્યો હતો. અત્યારની જો વાત કરીએ તો અત્યારે હવે ઇરફાન ખાન તેમના ચાહકોની સાથે નથી. જી કામેશ, આભાર તમામ વિગતો બદલ.